વાંડરોડા વિસ્તારમાં રહું છું. આજે લઘુ વાર્તા કથન સ્પર્ધામાં હું જે વાર્તા કહેવા જઈ રહ્યો છું તેનું શીર્ષક છે જેવું કર્મ તેવા ફળ. તો વાર્તાને હું શરૂઆત કરું છું. એક સમય વાત છે કે હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં જ મારા એક મિત્રના પણ મિત્ર છે, એમની સાથે એક અચાનક જ પ્રાસંગિક વાત કરવાની થઈ અને મળવાનું થયું. ત્યારે એમણે બધી અલગ અલગ વાતો ચિત્તો વચ્ચે એક વાત એવી કરી કે જરા મને ઊંડી લાગી, અને પછી એ વાત ઉપર મેં થોડો અભ્યાસ કર્યો એટલે એની વાત છે. એમણે એવું કહ્યું કે હું 2 દિવસ પહેલા ટેટી ખરીદવા માટે ગયો હતો, જે અત્યારે એની સીઝન ચાલુ છે ટેટી ખરીદવા માટે. એ ટેટી ખરીદવા માટે ગયો તો એક ટેટીની કિંમત 30 રૂપિયા હતી, તો બંને ટેટી થઈને 60 રૂપિયામાં આવે. તો મેં 100 રૂપિયાની નોટ આપી, 2 ટેટી ખરીદી, તો 60 રૂપિયા કાપીને એમણે મને 40 રૂપિયા ટેટીવાળા ભાઈએ પાછા આપવા જોઈએ. પરંતુ એવું બન્યું કે એમની કાપવામાં અને આપવામાં ભૂલ થઈ, એમણે 40 જ રૂપિયા કાપ્યા અને 60 રૂપિયા પાછા આપ્યા. એટલે થોડું પ્રશ્ન એવો લાગ્યો કે જો આપણને ખબર હતી કે એમની ગણિતમાં થોડી ભૂલ થઈ છે, પરંતુ એમને એવું લાગ્યું કે ના, 20 રૂપિયા જો ઓછા કપાતા હોય તો આપણા માટે બહુ ફાયદાકારક વસ્તુ છે, અને એમને એવું સ્વીકારી લીધું કે ના, એ આપણા માટે જ ઓછા કાપ્યા હશે. એટલે એમણે 60 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયા મેં ટેટી લઈ લીધી, અને 20 રૂપિયા જે ટેટી વાળા ભાઈના હતા એમને ખોટ ગઈ હશે. એ પછી એ બધી વાતચીત કરતા હતા અને પછી ઘરે આવ્યા અમે એ દિવસે, તો 1/2 કલાક પછી સમાચાર મળ્યા કે ગઈકાલે જે ટેટની ઘટના જે ભાઈને થઈ છે, એમના બાબાનું એ ઘરે આવતાની સાથે એમની બાઇક લઈને ફરવા નીકળ્યો છે. તો એમની બાઇક લઈને જયારે ફરવા નીકળ્યો તો સોસાયટીના ગેટ ઉપર એક 4-વ્હીલરની સાથે એમનું બાઇક કચડાયું છે. હવે એ જે દીકરો છે એ દીકરાની ઉંમર પણ માત્ર 12-13 વર્ષની છે, એટલે એને બાઇક આપવી એ પણ એક પ્રકારનો ગુનો છે, એની પાસે લાયસન્સ પણ નથી. તેમ છતાં પણ બાઇક આપી છે અને એક્સિડન્ટ કર્યું છે, તો છોકરાને હાથ ઉપર ફ્રેક્ચર આવ્યું છે, અને એમનો ખર્ચો એટલો બધો થઈ ગયો છે કે જે 20 રૂપિયા એમણે ત્યાં બચાવ્યા હતા એ 20 રૂપિયાની જગ્યાએ બીજા 4,000 કે 5,000 રૂપિયા એમણે એ માટે થઈને ત્યાં નાખી દીધા છે. એટલે એક સાર એવો મને આ વાર્તા કથનમાંથી એવું મળ્યું છે કે જો આપણને જાણી જોઈને ખબર છે કે સામેવાળા વ્યક્તિને ગણવામાં ભૂલ થઈ છે, અથવા તો પૈસા એમણે આપ્યા છે એ ખરેખર એટલા ના આપવા જોઈએ, ઓછા આપવા જોઈએ, તો આપણે સ્થળ ઉપર જ ત્યાં એમને પૈસા પરત કરી દેવા જોઈએ. નહીતર આપણા પૈસા પણ આવી રીતે ક્યાં જાય છે એ આપણને ખબર હોતી નથી. એટલે જાણી જોઈને કરેલા અજાણ્યા કરેલા પાપોની કદાચ ભગવાન આપણને મુક્તિ આપી દે છે, પણ જાણી જોઈને કરેલા કર્મોનું ફળ તો આપણને કંઈક આવી રીતે જ મળતું હોય છે. એટલે નાનકડી વાત મારી અહીંયા પૂરી કરું છું. ધન્યવાદ.